जय श्री कृष्ण बाळको, जगद्गुरु श्री वल्लभाचार्य विद्याधाममां हूँ तमारा सौनुं स्वागत करूँ छूँ। आजे पहला आपणे अभ्यासक्रम शुरू करता पहला एक सरस मजाना मंगलाचरणथी करीशुं। तो बे हाथ जोड़ी आँखों बंद करो जो ए बधा अने बधा मारी जोड़े बोल जो। चिंता संतान हंतारो यत् पादां मुजरे नव स्वीयानांतानि जाचार्य प्रणमामि मुहुर्मुहु यदनु ग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमदवल्लभनन्दनम् જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા, મજામાં? સરસ। ચલો આજે આપણે કયો વિષય ભણીશું? તો કે કલોલ। કયો વિષય? કલોલ, બરાબર। ચલો જી બધા હવે પાઠ્યપુસ્તક કાઢો જોઈએ। બધા પાસે આવું છે ને પાઠ્યપુસ્તક? ચલો બધા કાઢો જોઈએ ને। આપણે એમાં પહેલો પાઠ છે શરણાઈ, ઢોલો અને રંગ। તમને ગયા વિડીયોમાં મેં તમને વાર્તા સમજાવી હતી, તો વાર્તા બધાએ સમજી, બધાએ વિડીયો જોયો, બરાબર છે? તો આપણે પહેલાં ફરીથી તમને એ વાર્તા ટૂંકમાં સમજાવી દઉં છું। જો પહેલાં તો એક સરસ મજાનું શું હતું, ગામ હતું। એમાં શું હતું, ઘણા બધા ઉંદરો રહેતા હતા અને આ ઉંદરોથી ગામ લોકો શું થઈ ગયા, એકદમ ત્રાસી જાય છે, હેરાન થઈ જાય છે। અને ગામ લોકો પછી શું વિચારે છે કે હવે આ ઉંદરોનું કરવું શું। પછી ગામ લોકો તો એકદમ દુઃખી જ રહે છે કે હવે આ ઉંદરોનો તો ત્રાસ ઘણો બધો વધતો જાય છે, હવે આ ઉંદરોનો કરવું શું, કે જ્યાં જોઈએ ત્યાં ઉંદર જ દેખાય છે, એટલે આખું ગામ ઉંદરોથી ભરેલું જ દેખાય છે। પછી એ લોકો વિચાર કરે છે કે હવે કરવું શું। તો એક દિવસ ગામમાં કોણ આવે છે, તો કે વાંસળીવાળો। વાંસળીવાળો શું કહે છે, વાંસળીવાળાને બોલાવે છે અને ગામ લોકો એને કહે છે કે અમારા ગામમાં જે ઉંદરો છે એ તમે સગડા કાઢી આપો। તો વાંસળીવાળો કહે છે, હા હું તમને કાઢી આપીશ, પણ તમારે એના બદલે મને શું આપવું પડશે, તો કે 1000 રૂપિયા। તો ગામ લોકો બધા એકબીજા સાથે ચર્ચા કરવા માંડે છે
અને કહે છે કે વાંધો નહીં, અત્યારે તો આપણે એને કહી દઈએ કે વાંધો નહીં, અમે તમને 1000 રૂપિયા દેવા તૈયાર છીએ. અને વાંસળીવાળો માની જાય છે. અને વાંસળીનો સૂર કેવો હોય છે? એકદમ મીઠો હોય છે. એના આધારે પોતે વાંસળી વગાડે છે. અને વાંસળી જેમ વગાડે છે વાંસળીવાળો, એની પાછળ બધા એક પછી એક બધા ઘરમાંથી જ્યાં જ્યાં ઉંદર હોય છે ત્યાંથી બધા નીકળવા માંડે છે. અને વાંસળીવાળો આગળ અને પાછળ બધા ઉંદરો, અને એની પાછળ વાંસળીવાળાની પાછળ બધા ચાલવા માંડે છે. અને વાંસળીવાળો તો ક્યાં જાય છે? તો કે નદી તરફ. ક્યાં જાય છે? નદી તરફ. અને પોતે નદી તરફ લઈ જાય છે. અને એક પછી એક બધા ઉંદર એમાં ડૂબવા માંડે છે. અને બધા ઉંદરો તેમાં ડૂબી જાય છે. અને પછી પાછો વાંસળીવાળો આ ગામમાં આવે છે. અને ગામ લોકોને કહે છે કે લાવો મારા 1000 રૂપિયા, મેં તમારા સગળા ઉંદરો બધા કાઢી નાખ્યા, ડૂબાડી દીધા મેં. એટલે કહે છે ગામ લોકો એને કહે છે કે સેના તને રૂપિયા આપી, એ તો હવે વાત જતી રહી, તું હવે એને તું ભૂલી જા. કંઈ આટલા કંઈ અડધી કલાકના કલાકના કંઈ થોડી 1000 રૂપિયા હોય. એટલે શું કહે છે વાંસળીવાળો? કાંઈ પણ બોલતો નથી. અને ફરીથી તે વાંસળી વગાડવા માંડે છે. અને ગામમાં જેટલા છોકરાઓ હોય છે એ છોકરાઓ તેની પાછળ, જે ઉંદરો એની પાછળ ચાલતા હતા તેમ છોકરાઓ પણ એક પછી એક બધા એની પાછળ ચાલવા માંડે છે. અને વાંસળીવાળો ક્યાં લઈ જાય છે? તો કે નદી તરફ. અને બધા બાળકોને લઈ જાય છે. અને ગામ લોકો તો બધા ગભરાઈ જાય છે કે અમારા બાળકોને તે પોતે ડૂબાડી નાખશે, તો જે ઉંદરો ડૂબી ગયા એમ. પછી બધા ગામ લોકો બધા વિચારે છે કે નહીં, આપણે હવે એને પૈસા આપી દઈએ. પછી વાંસળીવાળાને તે બોલાવે છે અને એને શું કરે છે? રૂપિયા આપી દે છે. આ વાર્તા બધાને સમજાઈ ગઈ? ચલો હવે એના પછીનો પ્રશ્ન જોવો જોઈએ. પાના નંબર 5 કાયડું બધાએ આપે જ. પાના નંબર 5 હવે જો એમાં શું લખ્યું છે? સાચું કે ખોટું. હવે મેં તમને વાર્તા સમજાવી બાળકો, એમાં બધાને હવે ખબર તો પડી જ ગઈ હશે, બરોબર છે? સમજાઈ ગઈ ને? તો એના આધારે તમારે આ બધા સાચા અને ખોટાના વાક્યો લખવાના છે. સમજાઈ છે બાળકો? જો તમને વાર્તા તમને આવડશે તો પ્રશ્નોના જવાબ તમને આવડશે, નકર આવડશે નહીં. તો આપણે આ પ્રશ્ન કયો છે? સાચું કે ખોટું. તો તમારે આ જે પ્રશ્ન છે એ પ્રશ્નની સામે તમારે અહીંયા બાજુમાં જવાબ લખવાના છે. સમજાય છે બાળકો? તમારે આ પાઠ્યપુસ્તકની અંદર જ તમારે પ્રશ્નની બાજુમાં જવાબ લખવાના છે. સમજાઈ ગયું? જો તો કે પહેલો પ્રશ્ન છે, ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા. તો બાળકો આવું તમને વાર્તામાં આવ્યો તો આવો પ્રશ્ન, હે, આવું વાક્ય આવ્યું હતું કે ઉંદરો કોઈને ઊંઘવા ન દેતા હતા? તો આ વાક્ય સાચું છે કે ખોટું છે? કયો જોઈએ મને, શું છે આ? તો કે આ વાક્ય સાચું છે. તો તમારે અહીંયા શું લખવાનું છે પહેલામાં? તો કે સાચું. શું લખવાનું? સાચું. હજી જો બાળકો ન સમજાય તો આ જવાબ તમારે ક્યાં લખવાનો છે? અહીંયા તમને જે પ્રશ્ન આપેલો છે એની બાજુમાં તમારે જવાબ લખવાનો છે. દેખાય છે બધાને? અહીંયા બાજુમાં જવાબ લખવાનો છે. ચલો જોઈએ, લખો જોઈએ બધા. તો લખું સાચું. ચુ ઉપર શું આવશે? મીંડું. ચુ ઉપર શું આવશે? મીંડું. સમજાઈ ગયું? ચલો સારા અક્ષરે બધાએ લખવાનું છે. લખું. ચલો બીજું છે, બીજું વાક્ય, વાંસળીવાળાને લાંબી દાઢી હતી. હવે જોવો જોઈએ આ વાર્તામાં આપણે વાંસળીવાળાનો બધો પહેરવેશ મેં તમને સમજાવેલો, બરોબર? તો તમે યાદ કરો જો એની દાઢી કેવી હતી, લાંબી હતી કે ટૂંકી હતી? બોલો જોઈએ. તો એની દાઢી કેવી હતી? ટૂંકી. અને આમાં તમને કેવી દાઢી બતાવી છે? શું લખેલું છે વાક્યમાં? લાંબી. તો આ વાક્ય કેવું છે બાળકો, સાચું છે કે ખોટું? તો કે આ વાક્ય ખોટું છે, બરોબર છે ને? તો આપણે અહીંયા શું લખશું? ખોટું. ટુ ઉપર શું આવશે? મીંડું. અને શબ્દ કેવો લખવાનો? ભેગો.
અને કેવા લખવાના અક્ષર વણાંક વાળા અને મીંડા વાળા સમજાઈ ગયું બાળકો ચલો સારા અક્ષરે લખજો અને બાજુમાં જ તમારે જવાબ લખવાના છે પ્રશ્ન લખેલા છે ને એમાં બાજુમાં જ લખવાના છે ચલો હવે ત્રીજો પ્રશ્ન છે બધા જ ઉંદરો સરખા રંગના હતા હવે આપણે વાર્તામાં આપણે જોયું ઉંદરો બધા સરખા હતા બધા એક જ રંગના હતા નહીં કેવા હતા તો કે કાળા હતા ધોળા હતા ને અલગ બંને રંગના હતા ને અલગ અલગ રંગના હતા તો આમાં શું રાખ્યું છે સરખા એટલે કે એક જ રંગના હતા નહીં તો આ વાક્ય કેવું છે તો કે ખોટું તો આપણે અહીંયા શું લખશું દેખાય છે ને બાળકો જવાબ ચલો ચોથું વાક્ય છે ગામમાં બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા હવે આપણે વાર્તામાં જોયું ગામમાં બધી એક જ જગ્યાએ ઉંદરો હતા નહીં ગામમાં બધી અલગ અલગ જગ્યાએ ઉંદરો જોવા મળતા હતા એટલે આમાં શું લખ્યું છે એવું કે બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા તો આ વાક્ય કેવું છે સાચું તો આપણે અહીંયા શું લખશું ચોથામાં સા ચૂ ચૂ ઉપર શું આવશે મીંડું ચલો લખો જોઈએ શબ્દ ભેગો લખજો અને સારા અક્ષરે ચલો પાંચમું વાક્ય છે કબાટમાંથી ઉંદર નીકળતા હતા હવે જો ઘરમાંથી કે કઈ વસ્તુમાંથી નીકળતા હતા તો કબાટમાંથી ઉંદરો નીકળતા હતા બાળકો યાદ છે તમને મને ખબર છે તો કે કબાટમાંથી ઉંદરો નીકળતા હતા તો આ વાક્ય પણ કેવું છે તો કે સાચું ચલો ચૂ ઉપર શું લખશો એમાં ઉપર મીંડું કરવાનું છે ચલો એના પછી છઠ્ઠો પ્રશ્ન વાંસળીનો અવાજ ઉંદરોને ખૂબ ગમતો હતો હવે મેં તમને વાર્તા સમજાવી જેમ વાંસળીવાળો વાંસળી વગાડતો હતો તો ઉંદરો એની પાછળ ક્યારે આવ્યા હશે જ્યારે એનો સૂર ઉંદરોને ગમ્યો હશે ત્યારે જ આવ્યા હશે ને તો ઉંદરોને પણ તેનો અવાજ કેવો ગમતો હતો કે નહીં તો આમાં શું લખ્યું છે વાંસળીનો અવાજ ઉંદરોને ખૂબ ગમતો હતો તો ગમતો હતો તો જ એની પાછળ બધા આવ્યા હતા ને તો આપણે આ વાક્ય કેવું છે સાચું કે ખોટું તો આમાં લખો જોઈએ સાચું અને ચું ઉપર શું આવશે મીંડું શું આવશે બાળકો ચું ઉપર મીંડું લખો છો ને બધા સાથે અને સરસ અક્ષરે લખજો હો ચલો હવે સાતમો બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા હવે વાંસળીવાળો મેં તો આપણે વાર્તામાં જોયું વાંસળીવાળો ઉંદરોને લઈને ક્યાં જતો હતો નદી તરફ બરાબર તો નદી તરફ પોતે જાય છે લઈને તો વાળો ઓલા સોરી એમાં ઉંદરો એક પછી એક શું થઈ જાય છે ડૂબવા માંડે છે શું થઈ જાય છે ડૂબવા માંડે છે તો બધા જ ઉંદરો એક પછી એક જેમ નદીમાં જાય છે તેમ બધા ઉંદરો શું થઈ જાય છે ડૂબી જાય છે તો શું કહે છે એ બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા તો આ વાક્ય કેવું છે બાળકો સાચું કે ખોટું તો કે આ વાક્ય સાચું છે
લખો સાચુ. લખો સાચુ. અને ચુ પર મીંડું કરવાનું ભૂલતા નય. અને શબ્દ ભેગો લખજો. જો કોઈ આવી રીતે લખ્યું છે ને સા પછી આમ ચુ, તો હું તમને શું પાડીશ? ખોટું. બરાબર છે? આવી રીતે લખાય. અહીંયા જો જોઈએ મેં બધામાં લખ્યું છે કે મેં વચ્ચે જગ્યા રહેવા દીધી છે નહીં ને, તો તમારે પણ ક્યાંય જગ્યા રહેવા દેવાની નહીં. જ્યાં હું જગ્યા રાખું તો તમારે જગ્યા રાખવાની, જ્યાં હું જગ્યા ન રાખું તો એ શબ્દ તમારે શું લખવાનો? ભેગો જ લખવાનો. સમજાય છે બાળકો? ચલો આઠમો પ્રશ્ન છે. ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા. હવે ગામમાં ઉંદરો હતા અને ગામ લોકો એનાથી શું હતા? એકદમ શું હતા? દુઃખી જ હતા ને, કે જ્યાં આવે ત્યાં તેને શું દેખાતા હતા? ઉંદરો જ દેખાતા હતા. એટલે કે ઉંદરોનો ત્રાસ કેવો હતો? ખૂબ જ વધી ગયો હતો. એટલે ગામ લોકો ઘણા બધા દુઃખી રહેતા હતા. તો આ વાક્ય કેવું છે? તો કે સાચું. તો એ શું લખશું? સા ચુ. ચુ પર મીંડું. સા ચુ આઠમામાં. અહીંયા જે નંબર મેં આપેલો છે એની સામે જ તમારે આ જવાબ લખવાનો છે. સમજાય છે? ચલો એમાં જો નવમો પ્રશ્ન આપણે કયો આવ્યા? નવમો. વાસળી વાળો એક જ ગામમાં રહેવા લાગ્યો. હવે આ વાસળી વાળો તમે વિચાર કરો, વાસળી વાળો પેલા ગામમાં રહેતો હતો કે બીજા ગામમાંથી અહીંયા આવેલો હતો? તો કે પોતે બીજા ગામમાંથી આ ગામમાં આવેલો હતો. તો આ વાસળી વાળો એક ગામમાં રહેતો નહોતો. એ એક ગામમાંથી બીજા ગામ, બીજા ગામમાંથી ત્રીજા ગામ, એક પછી એક ગામમાં તે પોતે ફરતો રહેતો હતો. તો આમાં તમને વાક્ય શું આપ્યું છે બાળકો? જોવો જોઈએ. વાસળી વાળો એક જ ગામમાં રહેવા લાગ્યો. નહીં તો વાસળી વાળો એક ગામમાં રહેતો નહોતો, કારણ કે એક ગામમાંથી બીજે, બીજે ગામમાંથી ત્રીજે, હરેક ગામમાં તે પોતે ફરતો જ હતો. તો આ વાક્ય કેવું આવશે બાળકો? તો કે ફો ટુ. અને ટુ ઉપર શું કરવાનું? મીંડું. અને શબ્દ કેવો લખવાનો? ભેગો લખવાનો. નવમામાં આ જવાબ લખવો જોઈએ બધા. ચલો હવે દસમો પ્રશ્ન છે. વાછડીનો અવાજ બાળકોને જરાય ગમતો ન હતો. હવે તમે જોયું વાર્તામાં, મેં તમને વાર્તા સમજાવી કે વાછડીનો અવાજ પેલા ઉંદરોને ગમતો હતો, તો ઉંદરો એને એક પછી એક આવવા માંડે છે બરોબર. તો ગામ લોકો એને પૈસા આપવાની ના પાડે છે. તો વાછડી વાળો શું કરે છે? ફરીથી પોતે વાછડી વગાડે છે અને એની પાછળ પછી એક પછી એક શું આવે છે? બાળકો આવવા માંડે છે. બરોબર છે? તો બાળકોને પણ એનો સૂર ગમતો હતો ને, તો તાપ તો અવાજ બાળકોને જરાય ગમતો ન હતો. એવું હતું નહીં, કારણ કે તેનો અવાજ ગમતો હતો. તો તેની પાછળ બધા શું કરે છે? બાળકો વાસળીવાળાની પાછળ એક પછી એક આવવા માંડે છે. તો આ વાક્ય કેવું છે બાળકો? તો કે ખોટું. કારણ કે બાળકોને પણ તેનો સૂર ગમતો હતો. બરોબર છે? ચલો લખો. તો આ વાક્ય ખોટું છે. એક વાત બાળકો ધ્યાન રાખજો, જો તમને વાર્તા તમને પૂરેપૂરી આવડી હશે, તમને સમજ પડી હશે, જો વાર્તા તમને મોઢે આવડશે, તો તમે સહેલાઈથી પ્રશ્નોના જવાબ લખી શકશો. પણ તમને વાર્તામાં ખબર નહીં પડી હોય તો તમે એક પણ પ્રશ્નનો જવાબ તમને આવડશે નહીં. એટલે 2-3 વખત તમારે વાર્તા પહેલાં સમજી લેવાની અને પછી જ તમારે આ પ્રશ્નોના જવાબ તમને તરત ફટાફટ આવડવા મળશે. સમજાય છે બાળકો? ચલો તો આમાં લખો આ જવાબ.
થઈ ગયું. ચલો હવે જે પ્રશ્નનો જવાબ મેં લખાયો એ ફરીથી તમારે ચેક કરવાનો છે, બરાબર. ચલો જો એ બધા આંગળી રાખો જોઈએ. પહેલો તો એમાં જોવો જોઈએ શું લખ્યું છે. પહેલામાં સાચું, પછી બીજામાં ખોટું. ખોટું લખ્યું છે તમારે જોવાનું છે સર, તો કે તમે લખવામાં ભૂલ નથી કરી ને, તો એ તમારે જોવાનું છે. એમાં ત્રીજામાં જોવો જોઈએ, ત્રીજામાં ખોટું લખ્યું છે. પછી ચોથામાં જોવો જોઈએ સાચું લખ્યું. પછી પાંચમામાં જોવો જોઈએ સાચું લખ્યું છે. પછી છઠ્ઠામાં જોવો જોઈએ સાચું લખ્યું. પછી સાતમામાં જોવો સાચું લખ્યું છે. આઠમામાં જોવો એમાં પણ સાચું લખ્યું છે. પછી નવમા પ્રશ્નમાં જોવો એમાં ખોટું લખ્યું છે. અને દસમામાં જોવો ખોટું લખ્યું છે. તો તમે આ રીતે લખેલું હશે તો તમારા બધા જવાબ સાચા, બરોબર. તો તમે ક્યાંય ભૂલ કરી નથી. ચલો એના પછીનો પ્રશ્ન આપણે લઈએ. ચલો એના પછીનો પ્રશ્ન શું છે. વાર્તાના ચિત્રો જુઓ અને કહો. હવે જે વાર્તા તમને આપેલી છે એમાં જો ચિત્રને આધારે તમારે પ્રશ્નોના જવાબ કહેવાના છે. સમજાય છે? ચલો તો પહેલો પ્રશ્ન છે, ચિત્રમાં શું શું દેખાય છે? હવે તમે ચિત્ર જોવો જોઈએ તો તેમાં તમને શું દેખાય છે, કઈ કઈ વસ્તુઓ દેખાય છે જોવો જોઈએ. તો પહેલા તો શું લખશું બોલો જોઈએ, શું આવશે? અને આમાં પણ જવાબ તમારે અહીંયા બાજુમાં જ લખવાના છે. જો પ્રશ્ન આપેલો છે ને, પ્રશ્ન એની બાજુમાં જ તમારે અહીંયા જવાબ લખવાનો છે, બાજુમાં જ. સમજાય છે? આ પ્રશ્નની બાજુમાં જ તમારે જવાબ લખવાનો છે. ચલો તો પહેલો જ પ્રશ્ન છે, ચિત્રમાં શું શું દેખાય છે? તો બધાએ જોયું ચિત્ર? ચલો જોઈએ, બોલો જોઈએ તમને એમાં શું શું દેખાય છે, બોલો જોઈએ. તો એમાં પહેલાં તો શું તમને દેખાય છે? ઓકે, ઉંદર. પછી બાળકો. પછી માણસો. પછી વાસળી, વાડો. હવે મેં અહીંયા જે તમને જો એ જવાબ લખ્યો છે અને તમારે આવા અક્ષર આટલા મોટા કરવાના નથી. આજ મેં તમને દેખાય એટલા માટે મેં અક્ષર મોટા કર્યા છે, પણ તમારે અક્ષર કેવા કરવાના છે, નાના. અને ખૂબ નાના પણ નહીં અને ખૂબ મોટા પણ નહીં, મીડિયમ સાઇઝના બધા અક્ષર થવા જોઈએ. સમજાય છે? અને જે શબ્દ મેં ભેગો લખ્યો એ ભેગો, પછી જો અલ્પવિરામ કહ્યું ત્યાં અલ્પવિરામ કરવાનું, પછી જો આ પાછો શબ્દ ભેગો લખ્યો છે પાછો અલ્પવિરામ, પાછો મેં શબ્દ ભેગો લખેલો છે પાછો અલ્પવિરામ, અને પાછો આ શબ્દ લખ્યો ને પછી એની પાછળ તમારે આ શું કરવાનું, આવી રીતે નીચે ટપવું. તો એને શું કહેવાય બાળકો, તમને ખબર છે? પૂર્ણ વિરામ. શું કહેવાય? પૂર્ણ વિરામ. એટલે કે અહીંયા તમારો પ્રશ્નનો જવાબ શું થઈ ગયો, પૂરો. સમજાય છે? અહીંયા પ્રશ્નનો જવાબ શું થઈ ગયો, પૂરો. એટલે આપણે અહીંયા પૂર્ણ વિરામનું ચિહ્ન કરીએ છીએ. ચલો એમાં બીજો પ્રશ્ન, ઉંદર કેવા કેવા હતા? ચલો કયો જોઈએ મને, કે તમને વાર્તામાં તમને ઉંદર વિશે તમને આપેલું હતું, તો ઉંદર એમાં કેવા કેવા હતા? બધાય એક જ સરખા હતા? એક સરખા હતા કે નહીં? તો કે નહીં.
અલગ અલગ હતા ને, તો આપણે એમાં શું લખશું? તો કે મોટા હતા, નાના હતા, જાડા હતા, પાતળા હતા, સમજાય છે? કાળા, ધોળા, બરોબર છે? તો આપણે આમાં શું લખશું? મોટા, પછી અલ્પવિરામ, નાના, અલ્પવિરામ, જાડા, પછી પાતળા, કાળા, ધોળા, બરાબર? આટલી જાતના ઉંદરો હતા. તો તમારે આ શબ્દ ભેગો અને આવી રીતે જ લખવાનો છે. ચલો સારા અક્ષરે બધા લખજો. ચલો લખો અને પાછળ પૂર્ણ વિરામ કરતા કોઈ ભૂલતું નય, સમજાય છે? ચલો એમાં ત્રીજો, ચિત્રમાં કેટલા માણસો દેખાય છે? તો તમને ચિત્રમાં કેટલા માણસો દેખાય છે બાળકો, કયો જોઈએ મને? કેટલા દેખાય છે? તો કે ચાર. કેટલા છે જોજી ચિત્રમાં? તો કે ચાર. ચલો તો એમાં લખો ચાર. ચલો લખાઈ ગયું બધાને. ચલો એના પછીનો ચોથો પ્રશ્ન છે, વાછડીવાળાએ શું શું પહેરેલું હતું? તો વાછડીવાળાએ શું શું પહેરેલું હતું તમને ખબર છે? બોલો જોઈએ, એને શું શું પહેરેલું હતું? તો કે લાલ ટોપી, પીળો ડગલો, પીળો ડગલો, લાલ ટોપી, પીળો ડગલો. લખો જોઈએ બધા. ચલો બાળકો, અહીંયા સુધી મેં તમને બધું સમજાવ્યું, બરાબર છે? તમને બધાને આવડી ગયું? હવે જો તમને આજે સાચા ખોટા મેં કરાવ્યા અને કેટલા પ્રશ્નોના જવાબ કરાવ્યા? ચાર, બરાબર છે? આટલું તમારે ઘરે જઈ ઘરકામની નોટમાં એક વખત લખવાનું છે અને સાથે સાથે બધું શું કરી નાખવાનું છે? પાકું, સમજાય છે? એટલે તમને બધું આવડી જાય. ચલો બાળકો, તો હવે આપણે આવતા વિડીયોમાં મળીશું. તો બધાને જય શ્રી કૃષ્ણ.